બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ઠીકરિયા મુબારક તેમજ વીરપુર ગામના લોકોએ ધારાસભ્યની આગેવાનીમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપી યોગ્ય વળતરની માંગણી કરી હતી. બુલેટ ટ્રેન માટે પાદરા તાલુકાના અનેક ગામોમાં જમીનો સંપાદન કરવામાં આવી છે, પરંતુ પાદરા તાલુકાના વીરપુર અને ઠીકરિયા મુબારક સહિત કેટલાક ગામોમાં અન્ય ગામો કરતા સંપાદન કરવામાં આવેલી જમીનમાં જંત્રીનો ભાવ ખૂબ જ ઓછો ગણવામાં આવ્યો હોવાના આક્ષેપો વીરપુર અને ઠીકરિયા મુબારક ગામના ખેડૂતોએ કર્યા હતા. અન્ય ગામોની સરખામણીમાં વીરપુર અને ઠીકરિયા મુબારક સહિતના ગામોમાં જમીન સંપાદનમાં જંત્રી ઓછી કરી હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો હતો અને ખેડૂતો સહિત પાદરા તાલુકાના ધારાસભ્ય જશપાલસિંહ પડિયાર અને વિસ્તારના આગેવાનોની અધ્યક્ષતામાં પાદરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને અન્ય ગામોની જેમ જ વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. અમારા ગામની અંદર બુલેટ ટ્રેન જાય છે તેને જમીન સંપાદનમાં જાય છે. જોલસદથી ગામની જંત્રી વધારે લેવામાં આવી છે અને અમારા ગામની 1000 રૂપિયા જંત્રી મૂકવામાં આવે છે. તો આ બાબતથી અમે સરકારશ્રીને રજૂઆત કરીએ કે સરખી જ અમારી જંત્રી થવી જોઈએ. ચાંસદની, ઠીકરિયાની, કે વીરપુરની, શિહોરની કે ગોશિંદ્રાની, સર્વે ખેડૂતોની એક સરખો ન્યાય આપવો જોઈએ અને એક સરખી જમીન અમારી એમના કરતાં વધારે ફળદ્રુપ વાળી જમીન છે, છતાં અમને કેમ 100 રૂપિયાની જંત્રી પૂરતો ભાવ આપી શક્યા નથી? મામલતદાર કચેરી સાથે જ આ વિસ્તારના આગેવાનો પણ ખેડૂતોની સાથે આવ્યા હતા. તેઓ પણ માંગ કરી વિવિધ મુદ્દાઓને સંબંધીને પાદરા મામલતદારને ખેડૂતોએ અન્ય ગામોની જેમ જ સરખું વળતર ચૂકવવાની માંગ કરી હતી. ઠીકરિયા, વીરપુર, ચાંસદ, શિહોર, ગોશિંદ્રા ત્યાં થઈને બુલેટ ટ્રેન જાય છે તેની જમીનો સંપાદન કરવામાં આવી. એની જમીનોની અંદર ચાંસદની જંત્રી 1100થી 1500 1700 સુધીની છે, શિહોરની જંત્રી એનાથી થોડી ઓછી છે. બીજું કે ઠીકરિયાની 100 રૂપિયાથી 160 રૂપિયા સુધીની છે અને વીરપુરની પણ એટલી જ છે. જો ચાંસદની 1100 રૂપિયા આ લોકો લેખે ચૂકવવાના હોય જંત્રીના, અને એ જમીનની જો જંત્રી વધતી હોય તો સરકારશ્રીએ જે લોકોની ફળદ્રુપતા, જે જમીનની ફળદ્રુપતા સરખી જ છે, તો પછી ઠીકરિયા, વીરપુર અને બીજા જે કંઈ ગામમાં ઓછા જંત્રી હોય એ જંત્રીને આ લોકોએ વધારીને એમને જે કંઈક વળતર ચૂકવવાનું હોય તે ચૂકવવું જોઈએ એવી અમારી સરકારશ્રી સાથે માગણી છે.